ખાસ કરીને બેન જોવા જઈએ ને તો એ અત્યારના જે એસટી જેના જે કર્મચારીઓ છે જે ના કર્મચારીઓ તરીકે ઓળખાય છે આ જીએસઆરટીસીના કર્મચારીઓની માંગણી ખૂબ વાજબી છે વાજબી એટલા માટે છે કેમ કે તમને ખ્યાલ હશે થોડા સમય પહેલાં ફિક્સ પેના જે કર્મચારીઓ હતા એને આંદોલન સરકાર સામે છેડ્યું હતું અને સરકાર સામેની પોતાની માંગણી હતી કે આ ફિક્સ પે નાબૂદ કરવામાં આવે અને તમામ જે ફિક્સ પેના કર્મચારીઓ છે એને ફૂલ પેમાં લેવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે આ જે ફિક્સ પેના જે કર્મચારીઓ હતા એમાં ત્રીસ ટકાનો પગાર વધારો કર્યો અને આ પગાર વધારામાં જે રાજ્ય સરકારના જે કર્મચારી હોય એને લાભ આપવાનું નક્કી થયું હવે રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ આપવાનું નક્કી થયું પરંતુ આજે જીએસઆરટીસીના ના જે કર્મચારીઓ છે વાહન વ્યવહાર નિગમના જે કર્મચારીઓ છે એ જીએસઆરટીસીના કર્મચારીઓના પગાર વધારો જે ત્રીસ ટકા છે ને એમાંથી એને બાકાત રાખવામાં આવે છે એટલે એની માંગ વ્યાજબી છે શું એ રાજ્ય સરકારના કર્મચારીઓ નથી શું એ ગુજરાત સરકારના કર્મચારીઓ નથી જો તમામ વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓને કહી શકાય કે પગાર વધારો મળી શકતો હોય તો જીએસઆરટીસીના કર્મચારીઓને શા માટે નહીં એટલા માટે એ લોકો પોતાની માગણીઓ રાખી રહ્યા છે પોતાના યુનિયનોને પણ વાત કરી રહ્યા છે અને તેની સાથે સાથે સરકારની પાસે પણ પોતાની માગણીઓ રાખી રહ્યા છે કે સરકાર એની માગણી એ સ્વીકારવા તૈયાર નથી અથવા તો માંગણી સાંભળવા તૈયાર નથી ત્યારે એ લોકો લોકો અત્યારે કહી શકે કે માસ સીએલના માધ્યમથી બે ઓક્ટોમ્બર અથવા સોરી આવતી બે તારીખ છે તો બે તારીખથી પોતાનું આંદોલન છે એ કંઈક શરૂ કરવા જઈ રહ્યા છે તો ચોક્કસપણે અમે એની સાથે છીએ અને મૂળ માંગણી સાથે અમે અમારે એનું સમર્થન છે કારણ કે એની વ્યાજબી માંગણીઓ છે આ વ્યાજબી માગણીઓ એટલા માટે કહીશ કારણ કે જો તમામ કર્મચારીઓને રાજ્ય સરકારે સમાન જ ગણવા જોઈએ કારણ કે ગુજરાત સરકારના જે કર્મચારી હોય તો એકને ઘીન એકને ગોળ એવું ન હળવું જોઈએ પરંતુ અત્યારના જે કર્મચારીઓ છે એની સાથે કંઈક પાર્કું જે વર્તન છે ને એવું કરવામાં આવી રહ્યું છે તે જીએસઆરટીસીના કર્મચારીઓ સાથે થઈ રહ્યું છે તમે બેન જોયું હશે કે ક્યારેય કોઈ પણ પ્રકારની જાહેર સભાઓ કરવાની અથવા તો કહી શકાય કે શાસન પક્ષને જે સભાઓ કરવાની હોય ત્યારે જ્યારે ભીડ ભેગી કરવાની જે કામગીરી સોંપવામાં આવતી હોય ને તો એ મોટાભાગની કામગીરી ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસીના કર્મચારીઓ જે ડ્રાઈવર છે કંડક્ટર છે અથવા તો એસટીના જે કર્મચારીઓ છે એને સોંપવામાં આવતી હોય છે તમે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ જુઓ તો મેં એમાં પણ એસટીના કર્મચારીઓ આગળ હોય છે જ્યારે ભથ્થાની વાત આવી જ્યારે કહી શકાય પગાર વધારાની માગણી આવી ત્યારે એ કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે એટલે એની માગણીઓ સાથે અમે સહમત છીએ અને માંગણીઓ માગણીઓ સાથે આગળ જે પણ રચનાત્મક કાર્યક્રમ આપવાનું થશે એમાં દરેક કાર્યક્રમોમાં અમારી હાજરી રહેશે બીજી તારીખથી એ લોકો હડતાલ પર જવાનું કહી રહ્યા છે અને દિવાળીઓની રજા આવી રહી છે તમને શું લાગી રહ્યું છે કારણ કે માંગ બી દિવાળી ઉપર જે ભથ્થાને અનાઉન્સમેન્ટ છે તેને લઈને કરવામાં આવી છે આમ તો જોવા જઈએ તો સરકાર પાસે આવી માંગ ઊભી થાય તો અત્યારે તો ત્રીસ હજાર કર્મચારીઓને સરકારે હા ભથ્થું આપવાની વાત કરી છે તો આ આંકડો તો લાખોમાં પહોંચે ખાસ કરીને જે ફિક્સ કરના ફિક્સ પેના જે કર્મચારીઓ છે એને પગાર વધારવાની જે જાહેરાત હતી એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રાજ્ય સરકારે જે જાહેરાત કરી કે તમામ જે કર્મચારીઓ છે ફિક્સ પેના એનો પગાર વધારીશું તો એની સાથે સાથે જીએસઆરટીસીના ડ્રાઈવર છે એની સાથે સાથે કન્ડૅક્ટર છે એની સાથે સાથે ક્લાર્ક છે એની સાથે સાથે હેલ્પર છે આ ચારે કેટેગરી એવી છે જે વર્ગ ત્રણ ને વર્ગ ચારમાં આવે છે હવે આ જે કેટેગરી જીએસઆરટીસી માં આવે છે એ લોકોનો પગાર જે પગાર વધારો કહી શકે એ વધ્યો નથી બીજા તમે જોશો કે કોર્પોરેશન છે તો એના બીજા જે અન્ય બોર્ડ છે એના પગાર વધ્યા તો શા માટે જીએસઆરટીસી ને બાકાત રાખવામાં આવ્યા વધવો જ જોઈએ તો બધાને એક સાથે જ વધારવો જોઈએ ઘટવો જોઈએ બધાને એક સાથે ઘટવો જોઈએ અથવા તો ફિક્સ પે નીકળે તો બધાને એક સાથે નીકળવો જોઈએ તો એ રીતની વાત અહીંયા જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે એ કરી રહ્યા છે ખાસ કરીને વાત તમે દિવાળીને લઈને કરી એટલે માટે ખાસ કહેવાનું બેન કે ગુજરાતમાં જે રીતે પ્રવાસન તંત્ર જે છે એનો વેગ જે રીતે ત્યાં થઈ ગયો ટુરિઝમને આપણે જે રીતે વેગ આપી રહ્યા છીએ તો ટુરિઝમને વેગ આપવાનું ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય કે એસટીના જે કર્મચારીઓ છે એ જ કરી રહ્યા છે જે પ્રવાસન જે સ્થળો છે એ સ્થળોમાં કહી શકાય કે ભીને ભેગી કરવી અથવા તો ભીડને ત્યાં સુધી પહોંચાડવી કે સામાન્ય જનતાને ત્યાં સુધી કોઈ પણ તહેવાર હોય એ તહેવારોમાં કર્મચારીઓ કરતા હોય છે આ જે કર્મચારીઓ છે એને ક્યાંય કહી શકાય તહેવારોની છૂટી નથી મળતી એને તહેવાર ઉપર તો ડબલ કામગીરી સોંપી દેવામાં આવે છે હમણાં જ માન્ય શ્રી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાહેબ અને કહી શકાય કે આમાં પણ મંત્રી વાહન વ્યવહાર વિભાગમાં પણ એ જ છે તેમણે નિવેદન કર્યું હતું કે ભાઈ અમે એસટીની બસો વધારીશું અને તેની સાથે સાથે કહી શકાય કે સરકારી બસો વધારીશું અને સરકારી જે પણ સુવિધાઓ છે એ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે જો એ સુવિધાઓમાં વધારો કરવામાં આવતો હોય પ્રવાસન તંત્રને વેગ આપવામાં આવતો હોય તો એના જે સારથી છે એટલે કે ખાસ કરીને જે કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટર ને બધા તો એ સારથીઓને શા માટે કહી શકાય કે અત્યારે એની સાથે ભેદભાવ કરવામાં આવે છે તો એ સારથીઓને પણ ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ જો તમે પ્રવાસન તંત્રને વેગ આપવા માગો છો અને પ્રવાસન તંત્રના જે સારથીઓ છે એની સાથે જ આ રીતનું વર્તન કરશો તો એ યોગ્ય નથી એટલે ખાસ કરીને ગૃહરાજ્યમંત્રી માન્ય શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ કહેવા માગીએ છીએ કે જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે એ આપણા પોતાના જ છે કંઈક પારકાતો છે નહીં અને આ જે કર્મચારીઓ છે એની માંગણી ખૂબ વ્યાજબી છે કે જે ગ્રેડ પે અત્યારે એમને આપવામાં આવે છે ગ્રેડ પે આધારિત જે વર્ગ ત્રણ અને વર્ગ ચારના જે કર્મચારીઓને જે પગારમાં વધારો થયો છે ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસ હજાર જે પગાર હતો એ છવ્વીસ હજાર થયો છે ત્રીસ હજાર હતો એક એક ઓગણચાલીસ કાડત્રીસ હજાર જેવો થયો છે અને જે ચાલીસ હજાર જેવો પગાર હતો જે કર્મચારીઓનો વર્ગ ત્રણના એનો ઓગણપચાસ હજાર સુધી પગાર પહોંચ્યો છે તો આજે જીએસઆરટીસી જે કહી શકાય વાહન વ્યવહાર નિગમ જે છે એનો જે પગાર છે એમાં પગાર વધારો કરવામાં શા માટે નથી આવ્યો અને આ જે પગાર વધારો છે તો એના માટેના એ હકદાર છે અને લાયક પણ છે કેમ કે એ પણ આપના એટલે કે રાજ્ય સરકારના જ કર્મચારીઓ છે તો એમનો પણ પગારો વધારો અવશ્ય થવો જોઈએ બેન સાથે સાથે એ લોકોએ આંદોલનની પણ વાત કરી છે એ લોકો બે તારીખથી બીજી નવેમ્બરથી એ લોકો અનિશ્ચિતકાલીન હડતાલ ઉપર જવાના છે તો યુવરાજસિંહ પોતે એ લોકોના સમર્થનમાં આવે છે ખાસ કરીને બેન જોવા જઈએ તો અત્યારે સુધીમાં એવું હોય છે કે અત્યારે આના યુનિયન હોય છે આમાં ત્રણ યુનિયન છે જીએસઆરટીસીમાં એ યુનિયન પાસે એને પોતાની માગણી રાખી હતી પરંતુ યુનિયને ક્યાંકને ક્યાંક જવાબ ન આપ્યો અથવા તો યુનિયનના જે જવાબ છે એ લોકોને વ્યાજબી ન લાગ્યા કેમકે એને જે માગણી યુનિયન દ્વારા રાખાતી હોય છે એમાં પગાર વધારાની માગણી રાખવામાં નહોતી આવી તો એ દ્રષ્ટિએ એ લોકોએ મારો સંપર્ક કર્યો અને મારી મદદ ક્યાંકને ક્યાંક એને માગી તો ચોક્કસપણે જે વ્યાજબી માગણી હતી એ વ્યાજબી માગણીઓ સાથે મેં સમર્થન આપ્યું છે આ જે કર્મચારીઓ છે ખરેખર એ દાર છે એ લાયક છે બધી જ રીતે કેપેબલ છે કારણ કે એ રાજ્ય સરકારના જ કર્મચારીઓ છે તો તેમને એનો હકનો હિસ્સો મળવો જ જોઈએ હવે આગળના દિવસોમાં જ્યારે કહી શકાય કે દિવાળી આવી રહી છે અથવા તો બીજા તહેવારો આવી રહ્યા છે અને આ રીતે અત્યારે જે લોકો આંદોલનની અત્યારે વાત કરી રહ્યા છે તો તેમાં અમે એ જ કહેવા માંગીએ છીએ અત્યારે જે કાર્યક્રમ છે માસ સિએલનો કાર્યક્રમ છે એના પછી બીજા જે અમારા જનજાગૃતિને કાર્યક્રમો એટલા માટે રહેવાના છે રચનાત્મક કાર્યક્રમો એટલા માટે રહેવાના છે કેમ કે સામાન્ય જનતાને હજી કદાચ આ મુદ્દો ખ્યાલ નથી તો આવનાર દિવસોમાં સામાન્ય જનતા પણ આ મુદ્દા સાથે સાથે જોડાય અને જે ડ્રાઈવર છે કંડક્ટર છે હેલ્પર છે ક્લાર્ક છે જે જીએસઆરટીસીના કર્મચારીઓ છે એની માંગણી એની લાગણી એ સામાન્ય લોકોને પણ ખબર પડવી જોઈએ કેમ કે છેવાડાના વ્યક્તિને પહોંચાડવાનું કામ છેવાડા વ્યક્તિને સેવા આપવાનું કામ એ જીએસઆરટીસીના કર્મચારીઓ કરે છે દિવસ રાત જોયા વગર એ ટાઢ તડકો જોયા વગર બરાબર છે ઠંડી જોયા વગર એ તમામ જે કહી શકાય કે સામાન્ય જનતા છે એ સામાન્ય જનતાના હંમેશા સેવામાં આ જ લોકો ઊભા રહે છે જ્યારે કોઈ સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ કે યુવાનો હોય તો એને શાળા સ્કૂલ સંસ્થાનો સુધી પહોંચાડવાનું કામ પણ આજ લોકો કરે છે જે પીડિતો છે જે કહી શકાય કે છેવાડાના વિસ્તારો સુધી છે તો એને પણ આ જીએસઆરટીસી કે લે કે એસટીના માધ્યમથી સેવા આપવાનું કામ આ જ લોકો કરતા હોય છે એટલે સામાન્ય જનતા સુધી પણ આ વાત પહોંચવી જોઈએ એટલા માટે અમે આગળના દિવસમાં બે તારીખ પછી અમે રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ અને એ રચનાત્મક કાર્યક્રમો અમારા જનજાગૃતિના ભાગ્ય અભિયાનના ભાગરૂપે છે અને જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે સામાન્ય લોકોમાં આ અવેરનેસ આવે સામાન્ય લોકો આ મુદ્દા સાથે સમર્થન કરે એટલા માટે અમે બીજા કાર્યક્રમો પણ આપવાના છીએ આજે જે માસિયલનો જે ડિસિઝન છે એ એમના કહી શકાય કે જે કર્મચારી મંડળ છે એ કર્મચારીઓ એક યુનિયન બનાવી અને પોતાની એકતા રાખી અને આ જે કહી શકાય કે એને પોતાની માંગણીને વાચા આપવા માટે આ કાર્યક્રમ લોન્ચ કર્યો છે યુવરાજ એવું તો નથી ને કે દિવાળી છે એટલે બ્લેકમેલ કરવાની ખાસ કરીને બેન જો જોવા જઈએ ને જ્યારે જ્યારે પણ સરકારને ડર લાગે ત્યારે ત્યારે કશું કંઈક આપે છે આ ફિક્સ પેના જ શા માટે પગાર વધારો કરવામાં આવ્યો કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ભૂતકાળમાં વિધાનસભાની જે ચૂંટણી થઈ એમાં સામે પક્ષે કોણ હતું એ કર્મચારીઓ હતા જે પોતાની માંગણી રાખી રહ્યા હતા અને કર્મચારીઓને કારણે એ ડેમેજ થયેલું હતું એ ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે પણ ક્યાંક રોટલો નાખી અને કહી શકાય કે જેટલું પણ ડેમેજ કંટ્રોલ થઈ શકે જેટલી પણ લોભાવી શકાય એ લોભાવવા માટે આ લોકોએ પગાર વધારો કર્યો છે અને ત્રીસ ટકાનો પગાર વધારો એટલા માટે થયો હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ચોક્કસપણે કહું છું કે પ્રેશર થવું જ જોઈએ અને જે વર્તમાનમાં જેને વોટ લેવા છે એને ડર ઉભો થવો જ જોઈએ કેમકે સામાન્ય રીતે આ જે વિષયક નિર્ણયો જે સામાન્ય જનતાને હિતને ધ્યાનમાં રાખીને લેવાના હોય એના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા નથી એટલે આગળના જે તહેવારો છે એ તહેવારોમાં અમે ઈચ્છીએ છીએ કે કોઈ પણ સામાન્ય નાગરિક હોય તો સામાન્ય નાગરિકની પણ દિવાળી ન બગડવી જોઈએ કર્મચારી હોય તો કર્મચારીની પણ દિવાળી ન બગડવી જોઈએ અને ગુજરાત રાજ્ય સરકારના જે નેતાઓ છે નેતાનીઓ પણ દિવાળી ન બગડવી જોઈએ કારણ કે દિવાળી આપણો પાવન તહેવાર છે પાવન અવસર છે તો એમાં તમામ જે કર્મચારીઓ છે એને પણ લાભ થવો જોઈએ અને અત્યારે અમે જે માગણીઓ લાગણીઓ આપણી સમક્ષ રાખી રહ્યા છીએ એનું તાત્પર્ય એટલું જ છે કેમ કે એમને તમે પોનો કહી શકાય કે પારકા જેવું વર્તન કર્યું છે એને તમે પારકા ગઈ છે કારણ કે ગુજરાત સરકારે તમામ કર્મચારીઓને સમાન ગણવાના હોય પરંતુ સમાન રીતે એને જે વળતર મળવું જોઈએ એ વળતર એમને મળ્યું નથી એ વળતરથી એમને અળગા રાખવામાં આવ્યા છે એટલા માટે આ મુદ્દો જે આવી રહ્યો છે આ મુદ્દો એ સામાન્ય રીતે જે કહી શકાય જે કર્મચારીઓ છે એના દ્વારા તો ઉઠી જ રહ્યો છે ચોક્કસપણે એ મારી પાસે આવ્યા છે અથવા તો એને કહી શકાય કે મને જે વાત કરી છે તો મને પણ એની વાતમાં સત્યતા તથ્યતા લાગી છે તો આવના દિવસોમાં અમે દિવાળી હોય કે પછી મકર હોય કે બીજા કોઈ પણ કહી શકાય કે રાજનીતિનો સૌથી મોટો તહેવાર એ ચૂંટણી પણ આવી રહી છે તો તમામ જગ્યાએ અમારા મુદ્દા રહેશે બેન એટલે સરકારની દિવાળી બગાડશો ચોક્કસપણે કેમકે સરકાર જો સામાન્ય રીતે કર્મચારીને જો દિવાળી બગાડતી હોય કારણ કે એક કર્મચારીને અઢાર હજાર પગાર બેન પૂરું ન થાય કારણ કે કર્મચારીના પરિવારમાં પાંચથી છ લોકો ઓછામાં ઓછા હોય છે ત્યારે ભરણ પોષણનો જયારે સવાલ આવે છે ને તો બીજા કર્મચારીઓને તમે કહી શકાય કે છવ્વીસ હજાર આપતા હોય અને એ જ કેડરના બીજા જ એ જ પે સ્લેબમાં આવતા કર્મચારીઓને તમે જો અઢાર હજાર આપો તો ક્યાંક ને ક્યાંક આમાં ભેદભાવ મને દેખાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આમાં જે વિસંગતતાઓ છે વિસંગતતાઓ દેખાઈ રહી છે આ વિસંગતતાઓ ન રાખવી જોઈએ અને ચોક્કસપણે અમે સરકારને ઈચ્છીએ છીએ જો તમે તમારી દિવાળી બગાડવા ન માગતા હોય

બેન આપને હા ખાસ કરીને ગુજરાત સરકારમાં આજે જીએસઆરટીસી કર્મચારીઓ સારું એવું સ્લોગન છે કે સલામતી સવારી એસટી અમારી તો તમે વિચારો સલામતી સવારી એસટી અમારી આપણે વાત કરીએ છીએ પણ જ્યાં સવારી જે લઈ જાય છે જે કંડક્ટર ડ્રાઈવર જે સવારી લઈ જાય છે જ્યારે એનું જ ભવિષ્ય ક્યાંક ડામાડોળ હોય તો ચોક્કસપણે પોતાની માંગણી અને લાગણી વ્યક્ત કરી શકે છે ઘણા બધા યુનિયોનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો અમે કહીએ છીએ કે યુનિયનોએ પણ જેના માટે આ યુનિયનો બનાવવામાં આવ્યા છે યુનિયનોએ પણ આમાં સમર્થન આપવું જોઈએ અને આ જ યુનિયનોએ આમાં સપોર્ટ આપી અને જે કહી શકાય કર્મચારીઓની જે માગણી છે એને વાંચવા આપવી જોઈએ કારણ કે સલામતી સવારી એસટી અમારી તો એ તમારા કર્મચારીઓની સલામતી અને તમામ તમારા જે કર્મચારીઓ છે એને યોગ્ય વળતર આપવાની જવાબદારી પણ એ જે તે યુનિયનોની છે તો યુનિયનોએ પણ પોતાની જવાબદારીમાંથી ન છટકવું જોઈએ બિલકુલ આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર